મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના હર્ષચોરા ગામની 27 વર્ષીય યુવાન મહિલા બુલીદેવી તેના પતિના અવસાનથી ભારે દુઃખી થઈ હતી અને માનસિક સંતુલા ગુમાવતા તે ગુમ થઈ હતી. 25 વર્ષમાં તે અનેક રાજ્યોમાંથી પસાર થઈ હતી અને સતત દુઃખ વેઠ્યું હતું. તેના પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. 10 દિવસ પહેલાં તે ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચી હતી. પગે ચાલી તે ખાવડા રોડ ઉપર અનેક વાડીઓમાંથી પસાર થઈ તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સુધી પહોંચી હતી. ત્યારે તેની ઉંમર 52 વર્ષ થઈ ચૂકી હતી. આમ તે સતત 25 વર્ષ સુધી રસ્તે રઝરતી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરા લીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરે તેની રહેવા જમવા અને સારવારની વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા દ્વારા કરાવી હતી. મનોચિકિત્સક ડૉક્ટર મહેશભાઈ ટીલવાણીની માત્ર 4 દિવસની સારવારથી તે સ્વસ્થ બની હતી. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેની પાસેથી માહિતી મેળવી મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું. ખુશીના સમાચાર મળતા જ પરિવારજનો હર્ષઘેલા બન્યા હતા. પિતાની છત્રછાયા ગુમાવનાર અને વર્ષોથી માતાની શોધ ચલાવનાર યુવાન પુત્ર ભારત કોલ તથા રાજકુમાર કોલ માતાને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. માતાને જોઈ તેઓ તેની પાસે દોડી ગયા હતા અને માતા પુત્ર એકબીજાને જોતા જ ગદગદિત થઈને ભેટી પડ્યા હતા. ત્યારે લાગણી ભીના દ્રશ્યો સર્જાયા હતા. આમ 25 વર્ષ પછી માતા ઘરે પાછી ફરતા પરિવારજનોમાં ખુશી છવાઈ હતી. માનવતાના આ કાર્યક્રમમાં કિશોરભાઈ કેનિયા, વિનોદ મહારાજ, વલજી કોહલી, મહેશભાઈ મહારાજ, બાબુલાલ જેપાલ, વિકાસ મેર તથા માનવજ્યોતની ટીમ સહભાગી બની હતી. આ અંગે માનવજ્યોત સંસ્થાના શ્રી પ્રબોધ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મધ્યપ્રદેશની એક 27 વર્ષીય યુવાન મહિલા જે છેલ્લા 25 વર્ષથી ગુમ હતી, જ્યારે એ ગુમ થઈ ત્યારે એની ઉંમર 27 વર્ષની હતી. 22 વર્ષે એના લગ્ન થયા હતા અને 27 વર્ષની ઉંમરે એના પતિનું મૃત્યુ થતાં તેમણે માનસિક અસ્થિરતા ગુમાવી હતી અને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર પછી ભારતભરમાં તે ફરતી રહી હતી. છેલ્લા 10 દિવસ પહેલાં જ તે અચાનક રેલવે મારફતે ભુજ આવી અને ભુજના ખાવડા રોડ ઉપર ચડી અને ખાવડા ઉપરથી થઈ અનેક વાડીઓમાંથી થઈને તે રામદેવ સેવાશ્રમ સુધી પહોંચી. અમે લોકોએ ડૉક્ટર ટીડવાણી સાહેબ મારફતે એની સારી સારવાર કરાવી. માત્ર 4 દિવસમાં જ સ્વસ્થ બની. ત્યારે અમે લોકોએ એનું પરિવાર શોધવાનું નક્કી કર્યું. અમારા સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ખૂબ જ જહેમત ઉઠાવી મધ્યપ્રદેશની પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ એના ઘર સુધી પહોંચી અને એના ઘરે જ્યારે સમાચાર આપ્યા ત્યારે એના બંને પુત્રો ખૂબ જ ખુશ થઈ ગયા કે અમારી મા તો અમે નાના હતા ત્યારે અમને છોડીને ગઈ છે, આજે અમારા પિતા પણ અમારી વચ્ચે નથી ને માતાની અમે લાંબા સમયથી અમે એની શોધ ચલાવીએ છીએ, આજે અમારી મા મળી છે એની અમને ખુશી છે. એનો ફોટો અમારા ઘરમાં હતો, એ ફોટો લઈ આવ્યા છીએ અને એના આધારે અમે એનો કબજો લેવા માગીએ છીએ. માનવજ્યોત સંસ્થાએ આ 25 વર્ષ પહેલાં જે મહિલા ગુમ હતી, આજે જેની ઉંમર 52 વર્ષ થઈ ગઈ છે, અમને જ્યારે મળી છે ત્યારે આજે એની ઉંમર 52 વર્ષ છે, તો અમને પણ ખુશી છે કે આ કાર્ય એક મોટું કાર્ય થયું છે અને 25 વર્ષે મા દીકરાનું મિલન થયું છે. તમે જોતા હશો આ સીનમાં પણ, તમે જોયો હશો મા દીકરાનું કેવી રીતે મિલન થયું છે, બંનેની આંખમાં આંસુ છવાઈ ગયા છે. આજે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ પણ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી છે કે આ મહિલા 25 વર્ષથી જે ગુમ હતી એ આજે પોતાના ઘરે પહોંચી રહી છે, પોતાના વતન અને પોતાના પરિવાર સાથે એનું ફેર મિલન થયું છે.